સખી મારો સાહેબ સૂતો ફળીએ, સખી મારો સાહેબ સૂતો ફળીએ ઢાળી ઢોલિયો, સખી મારો સાહેબ સૂતો ફળીએ ઢાળી ઢોલિયો, હું તો મેળીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં, સખી મારો સાહેબ સૂતો ફળીએ ઢાળી ઢોલિયો, હું તો મેળીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં. એક તો માઝમ રાતની રજાઈ ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય, એક તો માઝમ રાતની રજાઈ ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય, એકલી ભાળી પાતળો પવન પોયણાથી પંપાળતા ઝીણો સાથીઓ કરી જાય, એકલી ભાળી પાતળો પવન પોયણાથી પંપાળતા ઝીણો સાથીઓ કરી જાય, સખી મારો સાહેબ સૂનો, સખી મારો સાહેબ સૂનો, એટલો કોના જેટલો હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પહેરવા દોડી જાઉં, સખી મારો સાહેબ સૂનો, એટલો કોના જેટલો હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પહેરવા દોડી જાઉં. ગુજરાતી સાહિત્યના માઇલસ્ટોન ગીત કવિ, ઉત્તમ પ્રાધ્યાપક અને રૂઝુતાના ધણી કવિશ્રી વિનોદ જોશી, એમનું એક ઉત્તમ પ્રદાન પ્રબંધ કાવ્ય સૈરંદ્રી. કાવ્ય તો ખૂબ પ્રચલિત થયું, વધુને વધુ લોકો સૈરંદ્રીથી આકર્ષિત થઈ રહ્યા છે, પણ એ જાણવામાં રસ પડ્યો કે આ સૈરંદ્રી ક્યાં ક્યારે કેમ કેવા સંજોગોમાં રચાયું. કવિશ્રી દંપતી પ્રેમ મંદિરના આંગણે પધાર્યું અને એમની સાથે લાંબી ગોષ્ઠી થઈ, મેકિંગ ઓફ સૈરંદ્રી. શરૂ કરી ત્યારે પ્રબંધનો ખ્યાલ હતો કે હતો જ ને? અચ્છા, મેં પહેલેથી જ આને પ્રબંધ કાવ્યની રીતે જ લખવા ચાહેલું અને એ રેન્જ પણ છે એવી જ ગણતરી એમાં. પણ આપણા નજીકના ભૂતકાળના પ્રબંધ કાવ્યોમાં કોણ આવે? એટલે જૈન સર્જકોનું જે પ્રદાન છે, એમ કહીએ કે 12મી 13મી 14મી સદીમાં જે જૈન ગ્રંથો આપણને મળ્યા એમાં મુખ્યત્વે પ્રબંધ પ્રકારના કાવ્યો છે. અર્વાચીન ગુજરાતી કવિતાનો આરંભ જ્યાંથી થયો, દલપત નર્મદથી થયો એમ કહીએ આપણે, એમાં આટલી સફાઈદાર સંરચનાવાળી કોઈ કૃતિ એમણે નથી લખી, પણ નાનાલાલે મહાકાવ્ય લખવાનો પ્રયત્ન કર્યો. અચ્છા, હરિસંહિતા નામનું મહાકાવ્ય નાનાલાલે લખ્યું, અધૂરું રહ્યું એમના અવસાનને કારણે, પણ એમાંય જે આ રચનામાં એટલે કે સૈરંદ્રીમાં જે પ્રકારની એક વિધિસરની ડિઝાઇન છે, એ ડિઝાઇનને જ હું તો પ્રબંધ કહું છું, જે પ્રબંધાયેલું છે, જે ફિક્સ્ડ છે, જે મેનેજ્ડ છે, જે સ્કિલ્ડ છે, જેને 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 તમે એની એક આઉટલાઈન બરાબર બનાવીને પછી એની અંદર તમે એન્ટર થયા છો. આ કેવું છે કે તમે તરી રહ્યા છો એક સર્જક તરીકે, પણ ક્યાં તરી રહ્યા છો? એક સ્વિમિંગ પુલમાં બનાવેલો છે એવો, કે જે ક્યાં છીછરો છે, ક્યાં કુંડો છે, એમાં પાણી છે, બદલાયા કરતું હોય છે, પણ એ મેનેજ્ડ છે, એના માપમાં ફેરફાર નથી થતો. પણ તમારું તરણ એ જાતભાતનું હોઈ શકે, એમાં તમે આ છેડેથી પેલા છેડેથી વચ્ચે ઊંડે છીછરા ગમે તે તરો, પણ એની આજુબાજુ બંધન તો છે જ, બંધન છે, નિશ્ચિત બંધન છે, એટલે એને તમારે અનુસરવાનું છે, બરાબર ને? અચ્છા, આમાં એક બીજી મહત્વની વાત એ છે કે જે તમે પ્રબંધ કાવ્ય આખું રચ્યું, એક માનો કે તમારું ઓસ્ટ્રેલિયામાં તમે કહ્યું કે કામ પૂરું થયું, પછી તમે એને આમ રિવાઇવ કરવાનો કે રિવિઝિટ કરવાનો પ્રયાસ કર્યો? અને કર્યો તો એનું તમને શું? હા, એના ખૂબ સારા ફળ મળ્યા. મેં લખ્યું એ પછી મારું ધૈર્ય તો મેં સાચવી રાખ્યું હતું કે હું કંઈ બહુ ઉમળકો અનુભવવા લાગું કે બહુ મને આમ
ચાલો બધું પાર પડી ગયું હવે એવો સંતોષ થાય એવું તો કંઈ ખાસ મન નહોતું. કારણ કે મારે તો એક ક્રાફ્ટમેનશીપથી પછી તો આ કરવાનું હતું. કાવ્ય તો અંદર 15 વર્ષથી લખાયેલું પડ્યું જ હતું, નિંબાળો તો પાકી જ ગયો હતો, ખાલી ખુલે એટલી જ મારે પ્રતીક્ષા હતી અને ત્યાં ખુલ્યો અહીં ખુલવાને બદલે. એટલે મને કંઈ એવી વિભોરતા નહોતી એની, પણ મને થયું કે હું જે લખી રહ્યો છું એ ચોપાઈ અને દોહરા જેવા છંદોમાં છે. હું એ ગુજરાતીમાં લખી રહ્યો છું કે જે ગુજરાતી સંસ્કૃતથી પરિષ્કૃત છે. હું એ ગુજરાતીમાં લખી રહ્યો છું કે જે ભાષામાં ચોપાઈ કે દોહરા છે જ નહીં, જુદા પ્રકારની આ ગુજરાતી છે. તો મારે ટેસ્ટ કરવો જોઈએ કે આ ખરેખર યોગ્ય થયું છે કે કેમ, અથવા બરાબર પહોંચે છે કે કેમ. એવો ટેસ્ટ હું ત્યાં ઓસ્ટ્રેલિયા બેઠો તો કેવી રીતે કરી શકું. અચ્છા, તો મને એવો વિચાર આવ્યો કે કોઈ સામયિકમાં જો આ છપાય અને એના પ્રતિભાવો મળે કેવું છે કેવું નહીં એના, તો મને ખાતરી થાય કે મેં જે લખ્યું એ બરાબર થયું છે કે નથી થયું. અચ્છા, એટલે મેં ઓસ્ટ્રેલિયાથી સંપર્ક કર્યો નવનીત સમર્પણના સંપાદક દીપક દોશીનો, ઈમેલ કર્યો અને મોકલ્યું આખું કાવ્ય અને લખ્યું કે થયું છે જે મારી ઘણા વખતથી લખવાની અભિલાષા હતી અને મને એમ લાગે છે કે જો નવનીત સમર્પણ છાપે તમને અનુકૂળ લાગે તો એ મારી વિનંતી છે. એટલે એમનો તરત જ બીજે જ દિવસે ઈમેલ આવ્યો કે હું કાવ્ય વાંચી ગયો છું અને મારે નવનીત સમર્પણમાં આ છાપવું જ છે, પણ નવનીત સમર્પણની પૃષ્ઠ મર્યાદા નડે છે, આટલું લાંબુ કાવ્ય હું એમાં એક અંકમાં તો છાપી શકું નહીં, એટલે જો તમે એનો કોઈ વ્યવહારુ રસ્તો સૂચવતા હો તો આપણે આમાં આગળ વધીએ. હું નહીં છાપું તો બીજા કોઈ છાપવાના જ છે મને ખબર છે, પણ મારે મારા હાથમાંથી આ જવા નથી દેવું. આવો મને એણે ઈમેલ કર્યો. એટલે પછી હું વિચારવા લાગ્યો કે જો મારે પ્રતિક્રિયાઓ જ જોઈએ છે આ કાવ્યની કે આ થયું છે કેવું થયું છે, તો મારે કોઈ એવા સામયિકમાં નહીં આપવું જોઈએ કે જે આનો એક વિશેષાંક કરે આખું કાવ્ય છાપીને, કે જેના 200 જ વાચકો હોય. મારે એવી જગ્યાએ જ આ મોકલવું જોઈએ કે જે સર્વસાધારણ સહૃદયોને સ્પર્શે છે કે નહીં, તો નવની સમર્પણ એ જ એને માટે ટેસ્ટ કેસ ડિફિટિંગ બરાબર છે. એટલે મેં એવો વ્યવહારુ રસ્તો કાઢ્યો કે નવની સમર્પણની જે સાઈઝ છે એમાં થોડો લેઆઉટ સાથે મેં કોમ્પ્રોમાઇઝ કરીને જરા એને વિચિત્ર બનાવી દીધો, 2 કોલમમાં એને સમાવી દીધો અને સર્ગ બધા છૂટા પાડી દીધા. એટલે ધારાવાહિક રીતે 7 સર્ગ છે તો 7 મહિના દરેક અંકમાં એક પછી એક સર્ગ છપાય એવી રીતે થાય. તો દીપક દોશીને એ અનુકૂળ આવ્યું અને મેં પછી કીધું કે તમે જો માર્ચ મહિનાથી શરૂ કરી શકો એમ હો, ફેબ્રુઆરીમાં તો આ પૂરું થયું, તો માર્ચથી જો તમે શરૂ કરી શકો એમ હો તો તમે છાપો. તો એમણે શરૂ કરી દીધું માર્ચ મહિનામાં. પછી તો હું બંધાઈ ગયો, 1 સર્ગ એમાં આવે પછી બાકીના 6 સર્ગ તો મારે એને મોકલવાના જ. પહેલો સર્ગ છપાયો અને પછી જે પ્રકારની પ્રતિક્રિયાઓ મને મળવા લાગી એના ઉપરથી મને એમ થયું કે કાવ્ય પહોંચ્યું તો છે. પછી જેમના જેમના અભિપ્રાયો મળ્યા, એમાં કોઈ વિદગ્ધ હોય પંડિત હોય, કોઈ સરેરાશ ભાવક હોય એવા પણ હોય, વયભેદવાળી વ્યક્તિઓ પણ હોય, અને એ બધાના સૂચનો જે કંઈ એ કહેતા રહ્યા એ બધું હું બહુ વિનમ્રતાથી સાંભળતો અને કેટલું તો સ્વીકારતો ગયો. અને એ રીતે મને લાગ્યું કે મારે કેટલાક ફેરફાર હજી એમાં કરવાના જરૂરી લાગે છે. હવે કવિતાની કમનસીબી ગણો તો એ છે કે પહેલો સર્ગ પ્રગટ થયો માર્ચ મહિનામાં, એ એઝ ઇટ ઇઝ જેવું મેં લખ્યું હતું એવો જ થયો, અને જ્યારે બીજો સર્ગ પ્રગટ થવાનો આવ્યો એ દરમિયાન તો મને કેટલાક સૂચનો મળી ચૂક્યા હતા. મેં કાવ્ય તો આખું મોકલી આપ્યું હતું. અચ્છા, પછી મેં દીપક દોશીને એમ કહ્યું કે હું દરેક સર્ગ દરેક મહિને મોકલીશ અને એ તમે છાપજો, મેં તમને મોકલ્યું છે એ નહીં છાપતા. તો પહેલો સર્ગ જે હતો એ મૂળમાં જેમ હતો એ રીતે છપાયો, પણ બીજા સર્ગથી એમાં મેં ફેરફારો કરવાના શરૂ કર્યા. ભાવકોની પ્રતિક્રિયાઓને આધારે
હું એનું પુનર્વાચન કરું અને એનાથી મને કંઈક સૂઝતું હોય તો એના આધારે કેટલીક વસ્તુઓ મને એમ લાગી કે આના પુનરાવર્તનો મારે નિવારવા છે. તો એવી રીતે કેટલુંક મને એવું લાગ્યું કે આનું પુનરાવર્તન થવું જોઈએ, તો એવું કરીને પણ મેં કેટલુંક કર્યું. તો આવા બધા ફેરફારો મેં એમાં કર્યા અને બીજા સર્ગમાં એ બધું કરીને મેં પાછું એમને બરાબર એવી રીતે ત્રણ સર્ગ પ્રગટ થયા. એમ મને વધુ ને વધુ ખબર પડતી ગઈ, જેની જેની પ્રતિક્રિયાઓ મને મળી એ બધાને ખૂબ ગમે છે. બધું સાવ નવું થયું છે અને નવા પ્રકારની ગુજરાતી ભાષા અને નવા રૂપે આ દોહરો અને ચોપાઈ આવ્યા છે. આવા ચોપાઈ ને આવા દોહરા અમે ક્યારેય વાંચ્યા નથી વગેરે પ્રકારની પ્રતિક્રિયાઓ મને મળવા લાગી. એટલે મને એમ થયું કે આ બધું બધા વખાણે તો છે, પણ કોઈ એવી વ્યક્તિઓને પણ મોકલવું જોઈએ કે જે આપણને મોઢા મોઢે એમ કહી શકે કે આ બરાબર નથી થયું. તો મને લાગ્યું કે એવા જે દુરારાધ્ય ગણાતા હોય એવા એક બેને હું આ મોકલું. તમે લાભશંકર પુરોહિતને મોકલ્યું, ચંદ્રકાંત ટોપીવાળાને મોકલ્યું કે તમે આ વાંચો અને મને કહો કે આ શું છે. સુમન શાહને મોકલ્યું. હું તો પછી ભારત આવતો રહેલો, આ પૂરું થયું માર્ચ મહિનામાં, તો હું ફેબ્રુઆરીમાં પૂરું થયું, માર્ચમાં હું ભારત આવી ગયો. પછી તો હું બધાનો રૂબરૂ સંપર્ક કરી શકું એવો પણ અવકાશ હતો. તો સુમન શાહના ઘરે વાંચ્યું આ આખું કાવ્ય. થોડા મિત્રો ભેગા થયા, એ વાંચતા વાંચતા મને કેટલુંક સૂઝ્યું કે આ બધું હજી સુધારી શકાય એવું છે. એવી રીતે બીજા પણ કેટલાક સૂચનો આવ્યા. એમાં એક મહત્વનું સૂચન એ આવ્યું કે આમાં ફારસી ભાષાના શબ્દો આવે છે. એટલે સૂર્યોદયની નોબત વાગી એવી પંક્તિ દાખલા તરીકે એમાંથી અગાઉ જે હતી એ હું તમને કહી રહ્યો છું. હવે આપણે ઝાલર વાગી, સૂર્યોદયની નોબત વાગી. હવે નોબત એ તો મોગલકાલીન વાદ્ય છે અને એ પૌરાણિક સંદર્ભમાં, મહાભારતના પૌરાણિક સંદર્ભમાં કેવી રીતે મેચ થાય. અચ્છા, તો આ આ આખો ક્રોનોલોજીકલ કોયડો હતો કે આ તો નભી ન શકે. એટલે મેં પછી નોબતની જગ્યાએ ઝાલર એવો શબ્દ મૂક્યો. રાઈટ, આવા મેં ઘણા શબ્દો બદલ્યા. એટલે ત્યાં સુધી કે મેં લખતી વખતે વિચાર્યું જ નહોતું કે આટલા બધા ફારસી શબ્દો આની અંદર આવી ગયા છે, આવી રહ્યા છે. એટલે મેં પછી 8-10 જણને એ એસાઇનમેન્ટ સોંપ્યું કે તમે આ વાંચો અને આમાંથી જેટલા ફારસી શબ્દો તમને દેખાય એટલા મને લખીને મોકલો, મને વોટ્સએપ કરો. અને એવી રીતે મેં બધા શબ્દો ભેગા કર્યા. પછી મારું ફરી કામ શરૂ થયું. એના વૈકલ્પિક શબ્દો પાછા, એના વૈકલ્પિક શબ્દો મેં શોધી અને એમાં પાછા છંદમાં જે રીતે એ બેસેની સરખા, તો હું પંક્તિ પણ બદલું અને એવી રીતે પણ મેં મોટા ફેરફારો પણ આ શબ્દો કાઢવા માટે થઈને કર્યા. કેટલાકે મને એવું કહ્યું કે આમાં મુજ ને તુજ ને તણું ને કેરું ને આવું બધું જે આવે છે, આ આપણી એક જે પેલી જૂની ઘરેડ છે એને લગતું લાગે છે, આ સારું નથી. મેં જ્યારે લખ્યું ત્યારે મને આવો વિચાર તો આવેલો, પણ મને એમ થયું કે હું જે ટેકે ઊભો છું આજની ક્ષણે એ કવિતાને પણ હું આની અંદર કોઈક રીતે આદર આપું. એટલે મેં આવું કેરવું ને તણવું ને મુજ ને તુજ ને આવું બધું કંઈક બધું કરેલું. પણ પછી એવા સૂચન એક નહીં, બે પાંચ વ્યક્તિઓએ કર્યા અને મને થયું કે ચાલો આ પણ જો નિવારી શકાય તો હું એ કરું, તો કર્યું અને થઈ ગયું એ. અચ્છા, એટલે એ બધો મેદ પણ મેં ઓગાળી નાખ્યો એમાં. વાહ, હવે શું બાકી રહ્યું? હવે મને એમ થાય કે આ શબ્દ ખરેખર ફારસી ભાષાનો હોય એવો લાગે છે, પણ એ કદાચ ન પણ હોય. હું શંકા કરવા લાગ્યો. જેમ કે મઝધાર શબ્દ છે, તો મને થયું કે આ શબ્દ ફારસી જ હોવો જોઈએ. પછી હું એનું ગોત્ર શોધું એ શબ્દનું, જોડણી કોષ લઈને, શબ્દ કોષ લઈને, અને એમાં મઝધારમાં મધ્ય ધારા એવું જ્યારે એનું મૂળ મને મળે ત્યારે મને એમ થાય કે ઠીક, આ ફારસીનો નથી, આ સંસ્કૃત પરથી બનેલો એવો શબ્દ છે. ઓકે, તો આવું શબ્દ સાથેનું મારું કન્ફ્રન્ટેશન બહુ લાંબા સમય સુધી ચાલ્યું. લાંબા સમય સુધી એટલે હજી હમણાં આજે આપણે 15 ઓગસ્ટે વાત કરી રહ્યા છીએ, 15 ઓગસ્ટ 2018,
હજી મને 3 દિવસ પહેલા હરીશભાઈ એમ કીધું કે આમાં અંદર શબ્દ કેટલી બધી વાર આવે છે અને એ ફારસી શબ્દ છે. મેં કહ્યું કે અંદર ક્યાં ફારસી શબ્દ છે, તો કે હા આપણે અંદરની એમ નથી બોલતા. તો મને શંકા ગઈ. ત્યાં ને ત્યાં સાર્થ જોડણી કોષ જોયો અને એમાં અંદર એ ફારસી શબ્દ છે એવું લખ્યું હતું. મને કહ્યું કે આ તો બદલવો પડે. જો આપણે એક શિસ્ત સ્વીકારતા હોઈએ તો એ બધા શબ્દને લાગુ પાડવી જોઈએ. હવે આ આખું કાવ્ય મેં કમ્પ્યુટરમાં લખ્યું છે, મેં કાગળ પર એ લખ્યું જ નથી, કમ્પ્યુટર પર જ લખ્યું, મારા લેપટોપમાં લખ્યું છે. લેપટોપમાં એક સગવડ ફાઇન્ડ રિપ્લેસની જે છે, તો મેં શબ્દ સર્ચ કર્યો અંદર એવું લખીને, તો 11 જગ્યાએ મેં અંદર શબ્દ વાપર્યો હતો. 11 જગ્યાએ પછી મેં વિચાર કર્યો કે આ 11 જગ્યાઓ કઈ છે, હું જોઈ લો, મેં જોઈ લીધી. અને દરેક જગ્યાએ ભીતર એવો શબ્દ બેસે છે કે નહીં એવું પણ મેં જોયું, તો બધી જગ્યાએ બેસી જતો હતો. અચ્છા, તો મેં ફાઇન્ડ કરીને રિપ્લેસ કરી નાખ્યું ભીતર, એટલે બધી જગ્યાએ અંદરમાંથી ભીતર થઈ ગયું. આવી રીતે એ બદલી લીધું. કેટલીક જગ્યાએ તો ભીતરમાં ભેદી ભણકારા આવી સરસ પંક્તિ પણ થઈ ગઈ. હા, એટલે એના એનું જે અનુરણન છે, આ આખા કવિની મજા જે છે ને, એ એનું આંતર સંગીત છે. યસ યસ, એને વિશે તો બહુ વિગતે વાત થઈ શકે છે, કારણ કે એ વર્ણનનું જે સૌંદર્ય છે એ આમાંની 80% પંક્તિઓમાં છે. વર્ણનનું સૌંદર્ય અને બહુ સમૃદ્ધ સમૃદ્ધ રીતે થયું અને સહજ છે. સહજ, ક્યાંય કોઈ એના ઉપર દબાણ કર્યું હોય ને કર્યું હોય એવું નથી. શું થઈ શકાય કોઈ એક બે એવા રેડાખેડા ઉદાહરણ, પણ એ હું જાણતો સામાન્ય રીતે ખબર ના પડે, કારણ કે એટલું છળ તો કવિ કરી શકે. પણ મને ખબર છે કે મેં અમુક જગ્યાએ ક્યાંક જરા થરડ મરડ કરી છે. પણ એ વર્ણનું જે સૌંદર્ય છે એ કેમ સચવાય, એને માટેના પણ મેં ઘણી મથામણોમાં કરી છે. એટલે જે પોસ્ટમોર્ટમ છે એ ઘણું મહત્વનું રહ્યું. એટલે આપણે સૈરંદ્રીમાં જેમ ફ્લેશબેક આવે છે, સ્મૃતિ સંદૂક ખુલે ને પાછા જઈને જાય છે, એવું આ આ રચનામાં પણ એવું થયું છે. એમાં એનું એક મહત્વનો મુદ્દો તમને કહી દઉં, આના અનુસંધાન જ છે એટલે હું તમને રોકીને કહું. એનું એનું જાહેર પહેલું પઠન વિશ્વકોશમાં કર્યું અમદાવાદ, અને બહુ સરસ રીતે ઝીલાયું, બધાને બહુ જ પસંદ પડ્યું. તમે પણ હતા એમાં હાજર અને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું બધાએ. બધા એકદમ જ્યારે બધું વિખેરાયું ઓડિયન્સ, ત્યારે આમ બધામાં એક સન્નાટો જાણે અંદર પ્રસરી ગયો એવું એવું બધું થઈ ગયું હતું. કોઈ બોલે તો પણ આમ એક પ્રકારના ભાર નીચે હોય એવું લાગ્યા કરતું હતું, એટલી કવિતા એમની અંદર પહોંચી ગઈ હતી. પણ એ વખતે મને એમ થયું કે સૈરંદ્રીનો જે અંત મેં કર્યો છે એમાં મેં મારી કવિ તરીકેની સત્તા વાપરી છે, અને આવી રીતે ભાવકને મારે વશ કરવાનો મને કોઈ અધિકાર નથી. ભાવક સ્વયં જો આવતો હોય તો વાત જુદી છે, પણ હું એને કહી દઉં કે સૈરંદ્રીનું પછી આમ થયું એ બરાબર નથી. એટલે મને એવો વિચાર આવ્યો કે ઓપન એન્ડેડ થઈ શકે કે નહીં આ કૃતિ. હવે આ વાત મારે કરવી તો કોની સાથે કરવી, એટલે મેં ચંદ્રકાંત ટોપીવાળાને સ્ક્રિપ્ટ મોકલી હતી. એમને કહ્યું કે મારે તમારી સાથે બેસવું છે, આપણે વાતો કરવી છે થોડીક સૈરંદ્ર વિશે. તો બહુ જ ઉમળકાથી એમણે સ્વીકાર્યું. હું એમની પાસે ગયો, એમના ઘરે લગભગ 2-3 કલાક બેઠો, અને એમણે જે વાંચતા વાંચતા એમને લાગેલા જે સુધારા હતા એ મને કહે કે હું આ મેં સુધારો કર્યો છે એ વાંચું, અને પછી તમે એ પ્રમાણે કરી શકો તો કરો, ન કરો તો તમારી મરજી, પણ મને આવું આમ લાગ્યું છે. તો ચંદ્રકાંત ટોપીવાળાએ જે સુધારો કર્યો એ વાંચે, હું એમ કહું કે ઉભા રહ્યો હવે એ પંક્તિ મેં કેમ સુધારી છે તમને કહું, અને મેં સુધારી હોય લગભગ અમારી સરખી હોય. કેટલીક જગ્યાએ મેં વધારે સારું કર્યું હોય તો ચંદ્રકાંત ટોપીવાળા એમ કહે કે ના તમારું જે છે એ જ બરાબર છે. આવી રીતે એમાં આ પ્રકારનું પણ એક ઇન્ટરેક્શન થયું. ટોપીવાળા જેવા આમ લગભગ દુરારાધ્ય કહેવાય, અને એક એમની જે કવિતામાં ગતિ છે એમાં તો કોઈ શંકા હોઈ શકે નહીં. એમની સાથે પછી મેં આ અંત વિશે પણ ચર્ચા કરી, અને એમનું તો સ્પષ્ટ માનવું હતું કે ઓપન એન્ડેડ જ હોવી જોઈએ. કોઈ પણ કૃતિ, જગતની મહાન કૃતિ હશે એ હંમેશા ઓપન એન્ડેડ જ હશે, તમે જોજો. અને મને ખ્યાલ આવ્યો કે હા, એ તો એવું જ છે. અસ્મિતા પર્વમાં સંસ્કાર વિશે હું
બોલો તો યુઆર અનંત મૂર્તિની નવલકથા, કન્નડ ભાષાની નવલકથા, અને એ ઓપન એન્ડેડ છે અને એને કારણે એ વધારે અસરકારક બને છે. મહાભારત ઇટસેલ્ફ ઇઝ ઓપન એન્ડેડ. જે જીત્યા એ પાંડવો જે હિમાલય ગમન કરે છે અને પછી એ બધાના વિલોપન થાય છે ને, પણ પછી શું આ પાછળ જે બધું રહ્યું એનું શું, એ તો આપણે જ વિચારવાનું. પછી હસ્તિનાપુરનું શું થયું, કે પછી લોકોનું શું થયું, કે પછી આ પાંડવો કૌરવ બધા ગયા તો પછી હવે રહ્યું કોણ, આ કોયડો તો આપણા માટે એ એ મૂકતા ગયા. ઓપન એન્ડેડ છે. તો મને થયું કે સૈરંધ્રીને પહેલાં મેં અંત એવો કરેલો, તમે જે પહેલી વાર ત્યાં વિશ્વકોશ સાંભળ્યો, અંત એવો હતો કે દ્રૌપદીને વિરાટ રાજા સજા કરે ચિતા પર સળગાવી દેવા માટેની, એને ચિતાને અગ્નિ ચાંપવામાં આવે અને અગ્નિ સ્પર્શે નહીં, કાષ્ઠને અગ્નિ સ્પર્શે નહીં. ત્યાં સુધી બધું બરાબર હતું, પણ પછી સૈરંધ્રી સ્વયં એમ વિચારે કે હું પોતે જ અગ્નિપુત્રી છું અને હવે હું અહીં રહીને શું કરું, આ બધાની વચ્ચે જે મને હત્યારી ગણે છે અને વાસ્તવમાં હું તો એક સ્ત્રી તરીકેના મારા વ્યક્તિત્વને પામી છું અને મારું સ્ત્રી તરીકેનું વ્યક્તિત્વ એટલે શું, હું અગ્નિકન્યા છું અને પછી જાતે જ અગ્નિ પ્રગટાવીને પોતે જ બળી મરી અને પછી જે ભસ્મ થઈ, જે રાખ થઈ, એને પછી તિલક કરીને લોકો બધા વિખરાઈ ગયા. આવું આવું મેં કરેલું. એ પછી મને એટલું બધું વિચિત્ર લાગ્યું કે આવું તો શું કામ કરવાનું હોય લોકોને, પછી આમ આવું એક સત્ય, અને થોડુંક મને આમ એમ પણ લાગ્યું કે આ બધું આમ ગોઠવાયેલું હોય એવું છે. દ્રૌપદી જો ખરેખર એનું વ્યક્તિત્વ આટલું પ્રભાવી અને પ્રબળતમ હોય તો એનું એનું મૃત્યુ જ ન થાય, એ બળી પણ ન મરે, એમાં પણ એની શરણાગતિ છે. એટલે એ મને પછી એમ લાગ્યું કે આ મારે મંજૂર નથી રાખવું, મારે એને ઓપન એન્ડેડ કરી દેવું છે. એટલે ચિતા સળગી નહીં ત્યાં સુધી બધું બરાબર, પણ પછી શું થયું, તો પછીની વાત એ ભાવક પોતે જ વિચારે કે હવે શું થયું હશે. હવે ખરેખર સૈરંધ્રીને કોઈ બીજા અગ્નિએ અગ્નિ લાવીને બાળી હશે, કે સૈરંધ્રી પોતે હવે ચિતા પરથી ઉતરી ગઈ હશે, કે રાજાને પસ્તાવો થયો હશે ને એને સજા માફ કરી હશે, કે પછી પાંડવો એ વખતે આમ ઉગ્ર બની ગયા હશે, વિરાટ રાજાને કંઈક કર્યું હશે, કે આમ કારણ કે હવે જાહેર તો થઈ જ ગયા હતા તો પછી હવે દ્રૌપદીની સુરક્ષા કરવામાં વાંધો શું, તો પાંડવોએ આવું કંઈ વિચાર્યું હશે, કે પછી કિચકનું મૃત્યુ થયાથી લોકોમાં આક્રોશ વ્યાપી ગયો હોય અને એ બધા સૈરંધ્રી પર તૂટી પડ્યા હોય, કે આવું કંઈ થયું હશે. વોટ એવર, કેટલા બધા અંત તમે આવી રીતે ઓપન કરી શકો. તો મને લાગ્યું કે હું અહીંયા છોડી દઉં. એટલે દિશા વિસ્તરી એટલી સૂર્ય ન પામે અસ્ત. સૂર્ય તો કોઈ દિશા શોધીને ત્યાં જ અસ્ત પામવાનો હોય, એટલી બધી વિસ્તરી, હા, કે સૂર્ય અસ્ત પામી શકે નહીં. આ રીતે મેં એનો અંત બરાબર, અને સૂર્ય છે એ કર્ણને કર્ણનો સંકેત કરે છે, બરાબર છે. એટલે સૈરંધ્રીના મનમાંથી સૂર્ય ગયો નથી, સૂર્ય ન પામે અસ્ત, અને એણે એનું ફલક એટલું વિસ્તારી દીધું એના ચિત્તનું, એના હૃદયનું, એના સ્વતંત્રનું, કે એ વિસ્તરણમાં પેલો સૂર્ય હવે કદી આથમી શકે એવી સ્થિતિ જ નથી, હવે એ સૂર્ય જ એનો છે, આ બાકી બધા કોઈ નહીં. આવું પછી મેં, અને એ વધારે સારું થયું. અને પછી એની જે અપીલ મેં જોઈ તો મને લાગ્યું કે આ મેં બરાબર કર્યું છે. સૈરંધ્રીના મેકિંગનો આ એક બહુ મહત્વનો. એટલે એનો અર્થ એવો એવો છે વિનોદભાઈ, કે આ મૂંઝવણ હોય એમાંથી વસ્તુ પાટે ચડે વચ્ચે અટકી જાય, પછી પાછી ચાલે, પછી આપણને એમ થાય ઘાસ સરસ સર્જન થયું, પણ પછી પણ પાછું આપણે જો એનું વિશ્લેષણ શરૂ કરીએ તો એક સર્જકને જ મળે કે ના આની બદલે આમ હોઈ શકે. એટલે એવું પણ કહેવાય કે એક સર્જક તરીકે જેટલો મૂંઝારો તમે શરૂઆતમાં અનુભવ્યો એટલું તમારું પછી છેલ્લે ખુલ્લો ભાગ એવો આવ્યો કે ના હવે બની જ ગયું છે સર્જન. એટલે આપણે એમ કહીએ ને કે ત્રીજા પુરુષ એકવચન તરીકે એના ઓબ્જેક્ટિવિટી લખ્યું ત્યારે તમે કવિ વિનોદ જોશી હતા, પણ હવે એક ભાવક વિનોદ જોશી શું આમાં જોઈ રહ્યા છે.
બરાબર ને, એટલે અત્યારે અમે જે અનુભવી રહ્યા છીએ એ એક તબક્કો પહેલા તમે પસાર કરી લીધો, ઓબ્ઝર્વર હું બની ગયો, સાક્ષીભાવ તમે અનુભવ્યો પાક્કો. વેરી ગુડ, વેરી ગુડ. આ અંગે તમારે વિશેષ કંઈ ખાસ નોંધવા જેવી કોઈ બાબત? મને એમ લાગ્યા કરે કે આ છપાઈ જશે પછી મને કંઈક સૂઝશે કે આમાં આ કરવું જરૂરી હતું, તો હું શું કરી શકીશ. કારણ કે એક વખતે એક ટેક્સ્ટ જ્યારે પબ્લિશ થઈ ગઈ, યસ, બુક ફોર્મમાં પબ્લિશ થઈ ગઈ, પછી એને વળગી રહેવું પડે. કારણ કે એની વાચનાઓ બદલાયા કરે તો એમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થાય. યસ, અત્યાર સુધીની સ્થિતિને તો નિવારી શકાય કે એમાં થતાં જે પરિવર્તનો છે એને હજી આપણે પુસ્તકાકારે ન મૂક્યા હોય ત્યાં સુધી એના પર સિક્કો નથી લાગ્યો, ત્યાં સુધી એને અંકે ન કરી ગણાય. પણ ધારો કે આવું થઈ ગયું તો પછી એ બંધાઈ ગઈ. પણ એવી બંધાયેલી કૃતિ પણ મને કંઈક એવું સુજાડશે કે જે હું આમાં નથી લાવી શક્યો, એ મને એક એવી અંદર ઉર્જા પણ સંપડાવે કે તો હવે હવે આવું આવું કંઈક તું લખ જે આમાં આમાં રહી ગયું છે, આવું મને એમાંથી કંઈક મળે એવું બનશે. બાકી તો હવે આ જે થયું તે ના ના, એટલે આ તો સર્જનનો સિલસિલો છે, એટલે આ તો અલ્પ વિરામ થવાનું. પણ આટલા બધા પ્રાસ એક સાથે, આટલી 1800 પંક્તિઓ લગભગ ગણીએ, એમાં તમે લાવો તો અને પુનરાવર્તનો વગેરે કંઈક થયું હોય તોય અડધાથી થોડાક ઓછા, એટલા બધા પ્રાસની સમૃદ્ધિ એ જ જો તમે ગણો તો પણ આ આખા કાવ્યમાં એ કેટલી બધી રીતે બરાબર આમ આમ ટાઈટ ફોર્મમાં આવે છે. એટલે સંરચનાની દૃષ્ટિએ આ કાવ્યને ઘણો આ રીતે મારી ક્રાફ્ટમેનશીપનો લાભ મળ્યો છે એમ મને લાગ્યું છે. મને મને પોતાને તો આ એક પેલા ભાવક તરીકે એવું પણ લાગ્યું કે આમાં બરાબર છે કે સૈરંદ્રી છે કે એની જે વાત આવે છે, કિચકવાળી વાત આવે છે, દેટ ઇઝ ઓકે. એટલે એક ડ્રામા છે, એક નાટ્ય સ્વરૂપ છે. પણ એના ઉપરાંત જે સ્ત્રી વિશેની વાત, ફિલોસોફિકલ આસ્પેક્ટ, એવી કેટલી જગ્યાએ એવું દેખાય છે. આપણે જે અત્યારે મોટિવેશનલ સ્પીકરની જે વાત કરીએ છીએ તો કેટલી બધી મોટિવેશનના એવા આમાં પંક્તિઓ છે કે જાતનો જવાબ કોણ આપશે. તો એ એ પણ બહુ, ત્રીજો એક મુદ્દો મને એવો પણ લાગ્યો કે એકદમ રીચ વોકેબ્યુલરી, આમાંથી કદાચ જુદી નીકાળો તો એટલી બધી બહાર આવી શકે એમ છે. ભલે તમારાથી તો એક સહજતાથી આવતી ગઈ, પણ આપણને એમ લાગે કે ઓહો કેટલા બધા શબ્દો. એટલે એક એક સાદું લખાતું કાવ્ય લખાતું હોય ને વાત કહેવાતી હોય, ડ્રામાની સ્ક્રિપ્ટ હોય તો કદાચ શ્રોતાઓ સુધી પહોંચે એવો સંવાદ લખાણો હોય, પણ આમાં એવું નથી, એકદમ સમૃદ્ધ. અને છતાં પાછું એટલું મારે તમને કહેવાનું કે એ એવું એવો કોઈ ગંભીર શબ્દ નથી કે જેના માટે તમારે શબ્દકોશ ખોળો પછી તમને એનો અર્થ સમજાય. આવું એક મને એવું લાગ્યું, કેટલાક અજાણ્યા શબ્દ હોય, હા, અજાણ્યા સંદર્ભથી સમજાય સમજાઈ જાય છે. યસ યસ, 100%. પણ એમાં સાવ સહજ રીતે આ થયું છે એવું હું નહીં કહું. મેં શિખંડી લખ્યું સંસ્કૃત વૃત્તોમાં, અને લગભગ 17 જેટલા સંસ્કૃત વૃત્તો છે એમાં. શિખરિણી, મંદાક્રાંતા, શાર્દુલ વિક્રીડિત, અનુષ્ટુપ, વૈતાલી છંદ જેવો લગભગ ઓછો વપરાતો એવો છંદ પણ એમાં છે, માલિની છંદ છે, શાલિની છે, શ્રગ્ધરા છે, આ બધા છંદોમાં એ આખું કાવ્ય થયું. અને એટલા બધા તત્સમ શબ્દો એમાં હતા કે સામાન્ય વાચકને એ મુશ્કેલીમાં મૂકે. અચ્છા, એટલે મને આમ એક એવી સમજ હતી કે મારે એટલું અઘરું નથી કરવું આ, કે જે કેટલાક ભાવકોને દૂર રાખે. એટલે મેં એમાં એક એક શ્લોક એવો કર્યો છે કે જેમાં ધીમું પણ નહીં, ગતિશીલ પણ નહીં, આમ પણ નહીં, આમ પણ નહીં, સમ્યક સમ્યક ભાવ ધરીને સૈરંદ્રી ઊભી હોય એવું એક જગ્યાએ ક્યાંક મેં લખ્યું છે. એ ખરેખર સમ્યક ભાવ મેં વિચારેલો છે કે એટલું અઘરું નહીં કે સમજાય નહીં, અને એટલું સરળ નહીં કે જે કાવ્યની ગરિમાને કે એની એની જે ક્લાસિક મુદ્રા છે મારા મનમાં એને હાનિ પહોંચાડે. એટલે મેં એને સમ્યક, રાઈટ, એટલે આમાં તમને તળપદ શબ્દ પણ મળશે, હા, અને અત્યંત દુરાકૃષ્ટ લાગે એવા તત્સમ શબ્દો એવા પણ એમાંથી
મળશે. આ બંનેનું સંયોજન અને છતાં પાછું એ ખીચડી નહીં લાગે, એ સહજ રીતે નભી જાય. બસ એટલે સહજ રીતે એટલે એવી રીતે જ કે એ એવી રીતે ગોઠવાયો છે એમ. કદાચ તમે થોડોક પ્રયાસથી એને ગોઠવ્યો છે, પણ માનો કે આ 12 કે 15 વખત અત્યારે જે રજૂઆતો થઈ એમાં આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે 2-2.5 કલાક સુધી એક કાવ્યપાઠ થતો હોય અને એમાંથી કોઈને વચ્ચે ઊભા થવાનું જ મન ન થાય. એનો અર્થ એવો કે જે કહેવાય છે તે પહોંચે છે, એની મોહિની તો છે અને એ ભાષાની પણ છે. એની જે મૂળ કથામાં ફેરફાર કરીને જે આવૃત્તિ રચાય એની પણ એક મોહિની છે. બીજું, આ બધા પાત્રો આપણી અંદરથી પસાર થઈ રહ્યા છે, આપણું જીવન પણ એ રીતે જીવાઈ રહ્યું છે, એ પ્રકારની એક સમાંતર પ્રતીતિ એ પણ આપણને એની સાથે જોડી રાખે છે. અને આપણે પોતાને પણ એ પૂછવા લાગીએ છીએ કે હું કોણ. યસ, એટલે તમારું સીધું અનુસંધાન રચાઈ જાય છે. એટલે કર્ણભાવ અને સૈરંદ્રી ભાવ તમે ભાવકોમાં જ વાંચી શકો ચહેરા ઉપર, કે આ અનુભવી રહ્યા છે કે આ સૈરંદ્રી એટલે હું છું, આ કર્ણ એટલે હું છું. જે તમે કહ્યું કે વિશ્વકોશમાં એક સન્નાટો થઈ ગયો, તો ઘણાને એવું થાય તો કે આ અનુભવ્યું છે મેં, આ અનુભવ્યું છે મેં એમ. બીજું શું છે કે આમાં સૈરંદ્રીને જે જે અનુભવાઈ રહ્યું હોય અને આપણને એ આપણો અનુભવ છે એવું લાગતું હોય, એમાં ક્યાંય સ્ત્રી પુરુષનો ભેદ હોય એવું નથી લાગતું. કોઈ પુરુષને પણ એમ લાગે કે સૈરંદ્રી જે અનુભવે છે હું અનુભવું છું, અને કોઈ સ્ત્રીને પણ એમ લાગે કે આ મારી વાત છે. એટલે મેં ક્યાંય કોઈ જગ્યાએ મુખર કહેવાય એવો નારીવાદ આમાં ન આવી જાય એની ચીવટ રાખી છે. આ નારીવાદી અભિગમથી લખાયેલી કૃતિ છે જ નહીં. મેં આ કૃતિ અર્પણ કરી છે સ્ત્રીને, એટલે કોઈ એવું એવું માનવા પ્રેરાય કે આમાં કોઈ ફેમિનિસ્ટ એપ્રોચ હશે, બિલકુલ નથી. મારો એપ્રોચ ફેમિનિસ્ટ કે એવો છે જ નહીં. મારો એપ્રોચ વ્યક્તિલક્ષી જ છે કે જે વ્યક્તિ આ બધાથી ઘેરાયેલ છે એની વાત મારે કરવી છે. પણ સૈરંદ્રી મને વધારે પાવરફુલ લાગી બીજા પાત્રોની તુલનાએ, એટલે કે અર્જુન કે યુધિષ્ઠિર કે ભીમ કે એની તુલનાએ મને સૈરંદ્રી વધારે વાઇટલ લાગી, એટલે મેં એને લક્ષમાં લીધી. પણ 5 પતિ જેના મારે કરવા હોય એના માટે તો મારે સૈરંદ્રી જ જોઈએ ને. એમાં ભીમને 5 પત્ની હતી એમ કહેવાથી એનો કોઈ હું આંચકો ન આપી શકું, કારણ કે એ સામાન્ય વસ્તુ છે. અર્જુનને આટલી પત્નીઓ હતી એમ હું કહું તો એ સામાન્ય વસ્તુ છે, પણ દ્રૌપદીને 5 પતિ હતા એમાં સમથિંગ ડિફરન્ટ રિયાલિટી, રાઈટ? એટલે એ એ વસ્તુ મને અભિપ્રેત હતી કે મારે આ આ કરવું છે. બસ તમારો આભાર વ્યક્ત કરું, અને મને તો હજી આમાંથી ઘણી બધી શક્યતાઓ દેખાય છે. આજે હું ખરેખર વિમલબેનને કહેતો હતો કે આ બહુ બહુ લાંબી રેસનો વાત થઈ છે, કીધું, કારણ કે આ આ આ હજી આપણે વિચારતા જઈએ છીએ એમાં આપણને કેટલું મળે છે સાહેબ, કેટલું મળે છે. મેં તો હજી આમ કહ્યું કે 5-1 વખત જ આમ જે તમે હજી દુષ્ટાદુષ્ટ જે તમે શબ્દ વાપરો છો ને એવી રીતે મેં જોયું, પણ એમાં મને કેટલા દરેક વખતે નવો એક મળે કહો કે આ વસ્તુ છે એમ. પણ હું હજી તમને એક વાત કહી દઉં કે આ આ આખા આપણી આપણી ચર્ચાની બિયોન્ડ ટોચ છે, અને તે કે અલ્ટિમેટલી તમે કોઈ પણ ઓળખ ધારણ કરો એટલે તમારી મૂળ ઓળખને ગુમાવો છો. જેવી તમે એ ઓળખને એન્ડોર્સ કરો કે તમે જે હો એ મટી જાઓ છો. એટલે હું વિનોદ જોશી એવું મારું નામ વિચારું એટલે હું મૂળમાં જે છું એ રહેતો નથી, એટલે કે એક આઈડેન્ટિફિકેશન આવ્યું. અને આ આઈડેન્ટિફિકેશન બદલાતા રહેવાની જે આખી પ્રક્રિયા છે એની અંદર આ નિજત્વ એવું તો આવી ગયું છે સકંજામાં કે તમને આત્મપ્રતિતિ જેવું કંઈ થતું જ નથી. વાહ, હું કોણ એ કોયડો, આમાં તો સૈરેન્દ્ર તો વારે વારે કહે છે કે હું દ્રૌપદી છું કે દ્રુપદ તને છું કે આ છું તે છું એવું બધું જે એને થયા કરે છે, તો આ સૌથી મોટો કોયડો છે. અને
મૂળમાં, હવે આ વાત જે કહું છું, મૂળમાં આપણે નથી તો દ્રૌપદી, નથી તો અર્જુન, નથી તો કૃષ્ણ, નથી તો ભીમ, કે નથી એબીસીડી કોઈ પાત્ર. બેઝિકલી એટ બોટમ અવર બાયોલોજીકલ રિયાલિટી ઇઝ ધ અલ્ટિમેટ. યુ આર અ વુમન ઓર અ મેન. અ મેન વુમનનું જે યુગ્મ છે એથી ઇતર કંઈ છે જ નહીં. એટલે એમાં એક પંક્તિ ક્યાંક આવે છે કે એ સૌમાં વસેલી એક નારી, દ્રૌપદીમાં કે સૈરંદ્રીમાં કે આમાં એ બધામાં જે મૂળમાં વસેલી છે તે એક નારી છે. એટલે નારી રૂપ એ જ અખંડ છે. સૈરંદ્રી રૂપ એ તો પાર્શિયલ છે, દ્રૌપદી રૂપ એ તો પાર્શિયલ છે. જે આપણી સાથે જન્મથી મૃત્યુ સુધી રહે છે એ શું છે? એ આપણી બાયોલોજિકલ રિયાલિટી રહે છે. તમે પુરુષ છો તો મરો ત્યાં સુધી પુરુષ છો, સ્ત્રી છો તો મરો ત્યાં સુધી સ્ત્રી છો. બાકી બધી જે આઇડેન્ટિટી છે આ લેબલ્સ એ એની સાથે જોડાઈને રચાયેલી કે બનેલી એમ છે. દ્રૌપદી એવું નામ શું કામ છે? કારણ કે એ સ્ત્રી છે. દ્રુપદી એવું નામ શું કામ છે? કારણ કે એ પુરુષ છે. તો દ્રુપદ કે દ્રૌપદી એવા શબ્દોને નિયત કરનાર પરિબળ કોણ છે? નારી હોવું કે નર હોવું એ છે. એટલે જે જેન્ડર સેન્સિબિલિટી છે એ આપણા માટે કેવી કેવો મોટો કેઓસ ઊભો કરે છે. આ આ અવેરનેસ જે છે, જેન્ડર અવેરનેસ, એને કારણે તમારા આખા ગોફ બદલાઈ જાય છે. તમારી દિશા દશા આ બધું એના આધારે નક્કી થઈ જાય છે. તો એનો અર્થ તો એવો હોવો જોઈએ કે તો તમારે નારી રૂપે જ રહેવું જોઈએ, તો તમારે નર રૂપે જ રહેવું જોઈએ. પણ તમે રહો છો કેવી રીતે? અર્જુનની રીતે રહો છો. તમે રહો છો કેવી રીતે? દ્રૌપદીની રીતે રહો છો. દ્રૌપદીની રીતે શું કામ રહો છો? તમે નારીની રીતે રહો. ધ થિંગ વિચ ઇઝ અલ્ટિમેટ એન્ડ એટ બોટમ. તો એવી રીતે તો આપણે રહી શકતા નથી. નારી નારીની રીતે ક્યાં રહી શકે છે? એને દ્રૌપદીની રીતે રહેવું પડે છે. હું પુરુષ તરીકે ક્યાં રહી શકું છું? હું વિનોદ જોશી તરીકે રહી શકું છું? એટલે આપણે શરૂઆત કરી હતી કે મૂળ નીચતામાં આપણે અટવાઈ જઈએ છીએ, ખોવાઈ જાય છે આપણે. તેનું કારણ જ આ છે. એટલે એટ બોટમ આપણે જે છીએ એ બાયોલોજિકલ રિયાલિટી છે. પછી તો આ બધા એના ઉપર બધા ઇમ્પોઝિશન્સ છે અને ઇન્ટરપ્રિટેશન જે થાય છે એના થાય છે. અને એ પેલાને આધારે થાય છે કે આ બાઈ કેવી છે, આ કેવો છે. આ રીતે જે વાત થાય છે એમાં નર અને નારી એને કેન્દ્રમાં રાખીને સંકેત બીજા કરવામાં આવે છે. એ સાંસ્કૃતિક છે અને પેલા જે છે બાયોલોજિકલ છે. બાયોલોજિકલ વર્સિસ કલ્ચરલ એનું આ એક દ્વૈત છે. બહુ સાચી વાત. અને એ જ્યાં સુધી હોય ત્યાં સુધી તમે તમને શોધી ન શકો, મળો જ નહીં તમે તમને. બાયોલોજિકલ રિયાલિટી જે છે એ નેચરલ છે. એટલે સોસાયટી તો એવો પ્રપંચમાં જ છે કે તમે તમને મળો જ. હા, તમે તમને મળો જ. મળો જ. તમે તમને મળો જ નહીં. એટલે તમે વસ્ત્ર ધારણ કર્યા એટલે તમે નેચરમાં હવે નથી, હવે તમે કલ્ચરમાં છો. આ થઈ ગયું. પણ તમારા વસ્ત્રોની નીચે તો નેચર જ છે, એનું શું? એટલે નેચર તમને પ્રપોઝ કરે છે અને કલ્ચર તમને ના પાડે છે. આમાં એવી સીધી જ એવી પંક્તિઓ છે. તરત નિષેધ જણાય સમાંતર, આવું ક્યાંક આવે છે. અવાંતર જે છે એ કંઈક જુદું છે અને સમાંતર જે છે એ કંઈક જુદું છે. એટલે આ નેચર વર્સિસ કલ્ચરનો જે ઝઘડો છે એ આમાં તાત્વિક રીતે જે છે એ ઝઘડો છે. અને એ બહુ બહુ મોટો કોઈ દર્શન કહીએ તો એ દર્શન છે. એ દર્શન છે. એટલે તમારું નિજ રૂપ જે છે એ તો આ છે. એટલે સૈરંદ્રી કે એ બધા પાત્રો રૂપે છે પણ મૂળ દર્શન પાયામાં આ પડેલું છે. એ પોતાને સ્ત્રી કહે છે ત્યારે એના વિશેષણો વાપરે છે. કનક કનક કટિયુક્તા એમ એવું બધું જે કહે છે, પોતાના શરીરની વાત લાવીને કહે છે એવી હું સ્ત્રી છું એમ. વક્ષ નિતંબ કનક કટિયુક્તા. યસ યસ. તો
એજ બાયોલોજી સેલ્ફ અને પર્સન નો જે દ્વંદ્વ છે, એટલે પર્સન ઇઝ કલ્ચરલ ફિનોમિનન. યસ, કલ્ચરલ. સેલ્ફ ઇઝ અ બાયોલોજિકલ બાયોલોજિકલ યસ. એટલે કીચક પ્રત્યે આકર્ષાય એ બાયોલોજિકલ એટ્રેક્શન છે, પણ કલ્ચરલ દાબ કયો છે કે આવું કરાય, યસ આ ન થાય, એ એનાથી પાછી ફરી જાય છે. તો એ એને માટે કલ્ચરલ ભૂમિકા બની જાય છે કે ના, આ મારાથી નહીં કરવાનું. એમાં એ પતનની પોળ છે એવું એ ફીલ કરે છે. આ પતન છે, આ પતન તો કલ્ચર કલ્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી છે, પણ નેચરના પોઈન્ટ ઓફ વ્યૂથી તો એ બરાબર જ હતું. એટલે આપણું આ ઊંડાણ છે, આ મૂળ ઊંડાણ છે, મૂળ ઊંડાણ આ છે. હા છે, એટલે બિયોન્ડ ધીઝ. હા, ઓલ એ હા, એટલે મેકિંગની પાછળનું અર્ધ આ પડ્યું છે. એટલે સ્ત્રી ક્યારે સ્ત્રી મટતી જ નથી, પુરુષ ક્યારે પુરુષ મટતો નથી, પણ એના જે લેયર્સ છે એ જેમ આમથી હવા આવે તો આમ ઉડે, નામથી આવે તો આમ પ્રમાણે એનું એ કરે. લોકો જોઈ તો એ જ શકે છે, જુએ સર્વ પોઢેલા જળને કોઈ ન જાણે વડવા નળને. ખડકી ખોલો